बैठक में रजूआत करता कांग्रेस महिला काउंसिलर समीरा शेख रड़ी पड़िया था। तेमणे जणाव्युं हतुं के खुद कॉर्पोरेटर होवा छतां तेमणे वीएस हॉस्पिटल में कड़वो अनुभव थयो हतो। तेमणे आक्षेप कर्यो हतो कि तबीबोनी सारवार न मळता तेमणी मातानुं 5 दिवस पहला निधन थयुं छे। जो कॉर्पोरेटरनी आवी हालत होय तो सामान्य जनतानुं तो शुं थतुं हशे। तेमणे वधुमां कह्युं हतुं के कॉर्पोरेटरनी माताने वीएस में सारवार न मळता मृत्युने मामले मेयर अने वीएस चेरमेन किरीट परमारे जणाव्युं हतुं के वीएस में તબીબોનો સ્ટાફ હાજર હોય છે, કઈ રીતે આ ઘટના બની તે અંગે પણ તપાસ કરવામાં આવશે। કોના માટે હોય છે જે ગરીબ વ્યક્તિ મધ્યમ વર્ગના લોકો કઈ કરી નઈ શકતા એ મોટી આશાથી ડોક્ટર પર વિશ્વાસ કરીને આવે છે કે અમારા વ્યક્તિ ઘરના વ્યક્તિ સાજા થઈને પાછા જાય। મહેરબાની કરીને આ હોસ્પિટલ જલ્દી ફરી શરૂ થાય એવી મારી શુભકામનાઓ છે। આપને હોસ્પિટલ ડોક્ટર જે કોઈ પણ હોય એ કોઈ ધર્મ આધારે યા કોઈ જ્ઞાતિના આધારે કામ કરતા હોતા નથી, પણ જે દર્દી જાય આજે આપણે કોઈની ખબર દેખવા જતા હોય ત્યારે આપણે એમ્પ્લોયર ના હોય જ્યારે પોતાના વજન હોય એને લઈને હોસ્પિટલ જતા હોય ત્યારે અલગ જ આપણે ઇમોશનલ થતા હોય। એ બેનના માતૃશ્રીનું જે અવસાન થયું છે એની સાથે મારી લાગણી જોડેલી છે, સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 100 માણસ ચૂંટેલા સભ્યો અમે બધા જ એક પરિવારના સભ્યો છીએ। કોઈની સાથે કોઈ પણ ખરાબ બનાવ થાય, કંઈ દુઃખ થાય તો એનું અમને પણ હૃદયથી જાય, અમારી લાગણી પણ એમની સાથે જોડાયેલી હોય છે અને જે કંઈ હશે બેનને સાંત્વના અમે આપીએ છીએ। સાથે જે કંઈ જો એમને અન્યાય થયો હશે એમાં કોઈ જવાબદાર હશે તો એના માટે તપાસ કરી યોગ્ય પગલાં લઈશું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2022 અને 23ના બજેટની સામાન્ય સભા મળી હતી, જેમાં સત્તાપક્ષ દ્વારા રજૂ કરાયેલા રૂપિયા 8,807 કરોડના બજેટ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં સ્કૂલ બોર્ડ, વીએસ હોસ્પિટલ, એમજે લાઇબ્રેરી તેમજ એએમટીએસ બજેટની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। એમજે લાઇબ્રેરીમાં બજેટ ઉપર ચર્ચા વિચારણા દરમિયાન ઓઢવના કોર્પોરેટર અનિરુદ્ધ